ક્વેશ્ચન નંબર 46. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે, એટલે પહેલાં તો ટોટલ પરિણામ 90 મળી ગયા. પછી શું કીધું, જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પહેલો ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન છે પૂર્ણવર્ગ સંખ્યા હોય, અને ત્રીજો ક્વેશ્ચન છે 5 વડે વિભાજ્ય થતી હોય. ઓકે, સૌથી પહેલાં તો કુલ પરિણામ લખી લેવાના આ દાખલો આવે એટલે, પછી આપણું સૂત્ર લખવાનું, અને પછી 3 ક્વેશ્ચન લખવાના. તો હું પહેલાં તો કુલ પરિણામ 90 લખી લીધા છે. ઓકે, હવે એના પછી હું બીજું લખીશ કે 2 અંકની સંખ્યા કેટલી હોય, ગણી લઉં. તો કે 2 અંકની, પહેલો ક્વેશ્ચન, તો કે 2 અંકની સંખ્યામાં 10 થી લઈ 11, 12, 13, 14 થી ક્યાં સુધી, તો કે 90 સુધી. તો પહેલાં તો આ 80 થઈ ગયા, અને એક આ, એટલે ટોટલ 2 અંકની સંખ્યા હોય 81. તો આપણે હવે શું લખશું, સૂત્રમાં મૂકશું કે ઘટના ઉદ્ભવ માટેના શક્ય પરિણામો કેટલા, તો કે 81, અને કુલ પરિણામ કેટલા, તો કે 90. તો અહીં મૂકો સૂત્રની અંદર, તો આપણો આન્સર આવશે 81 ના છેદમાં 90. આવી રીતે નથી લખવાનું, આ લખવાનું, પછી સૂત્ર લખવાનું, ને પછી મૂકવાનું. અહીંયા છેદ ઉડે એટલા ઉડાડો, તો 9 × 9 10 × 9 9 કેન્સલ કરશો એટલે આપણો આન્સર આવશે 9 ના છેદમાં 10, 0.9 પણ તમે લખી શકો. ઓકે, એમાં ને એમાં બીજો ક્વેશ્ચન આગળ વધીએ, તો કે શું કીધું મને, પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે શું, તો કે જેટલી સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકીએ બધી સંખ્યા લખતા જાય. તો પહેલાં તો એકને આપણે પૂર્ણ વર્ગ કરી શકશું, જોઈએ, ચાલો બાકીના બધાના વર્ગમૂળ કાઢતા જાય. તો કે ન ખબર પડે તો 2નો વર્ગ કરી દેવાનો 4 સીધું, એટલે 1 મળી ગયું. 3નો વર્ગ કરી દેવાનો 3 × 3, પહેલાં તો 2નો વર્ગ 4, 3 × 3 9, 4નો વર્ગ 16, વચ્ચેના એકનું વર્ગમૂળ નીકળશે નહીં, જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકતો એ બધીને પૂર્ણ વર્ગ કહેવાય. પછી લખો 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81. હવે એના પછી 10નો વર્ગ 100 નહીં આવે, શું કામ, તો કે એ આપણે 90 સુધી જ લખવાનું છે. અને આપણે એક વસ્તુ હજી બાકી રાખી દીધી હતી, તો કે 1નો વર્ગ 1નું વર્ગમૂળ નીકળે જ છે, તો શું આવશે 1. તો આવા ટોટલ કેટલા થયા, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એવા કેટલા મળ્યા, તો કે 9. તો આપણો એક આન્સર મળી ગયો. અહીંયા લખવાનું પહેલાં 9, અને છેદમાં લખવાનું ટોટલ પરિણામ, ટોટલ કેવા, તો કે 90. અહીં ઉડાડી દો તો આન્સર આવશે 1 ના છેદમાં 10. અને એના પછી ત્રીજો ક્વેશ્ચન છે કે 5 વડે વિભાજ્ય હોય, તો 5 વડે વિભાજ્ય હોય એનો મતલબ કે 5 વડે ભાંગી શકાતી હોય એવી 1 થી 90માંથી બધી લખવાની. તો કે પહેલાં 5 આવશે, પછી 10 આવે, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 60, 75, 80, 85 અને 90. હવે એની ઉપર 95 ન લખી શકે, શું કામ, તો કે 90 સુધી લખવાનું ગણી લો. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો 5 વડે ભાગી શકાતી હોય એવી રીતે કેટલી, તો કે 18, અને છેદમાં કુલ પરિણામ 90. અહીંયા પણ છેદ ઉડાડી દો તમે, 9, 2, 18 કરી શકો, ને 10, 9 કરી શકો, પછી પણ તમે ઉડાડી શકો, અને છેદ ઉડાડીને આપણો લાસ્ટ જવાબ લખી લેવાનો. ઓકે.